હલો મિત્રો, તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની અંદર તારીખ 12/6/2022ના રોજ એક લેટેસ્ટ નોટિસ તેમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલી છે. તેનો કોર્સ છે જોઈએ, કોર્સ તો બીએસસી બીએડ જે 4 વર્ષનો અભ્યાસક્રમ હોય છે તેની અંદર જે ખાલી બેઠકો રહેલી છે બીએસસી બીએડની અંદર જોઈન્ટ અભ્યાસક્રમ હોય છે. આ આઈઆઈટીની બીએસસી બીએડ કોર્સના ઉમેદવારો કાઉન્સેલિંગ પ્રક્રિયા 1 થી 200 સુધીના મેરિટ ક્રમાંક માટે, એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર 1 થી 200ના જે મેરિટ ક્રમાંકવાળા વિદ્યાર્થીઓ હતા તેમનો પ્રથમ રાઉન્ડ તારીખ 9/6/2022ના રોજ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ જે બેઠકો બીએસસી બીએડની અંદર ખાલી રહી ગઈ છે તે ખાલી સીટ માટે તારીખ 14/6/2022ના રોજ, હવે 14/6/2022ના રોજ કેટેગરી અને મેરિટ ક્રમાંક મુજબના ઉમેદવારો માટેની પ્રક્રિયા કરવામાં આવનાર છે. તો આ માટે તેમને એક ઈમેલ પર ગૂગલ મીટની ઓનલાઈન મીટિંગ લિંક મૂકેલી છે. તે લિંક તમને તારીખ 14/6/2022ના રોજ ઈમેલ એડ્રેસ આપેલો છે admission2022વાળો, તે પરથી મોકલવામાં આવશે. અને નીચે જણાવેલ મેરિટ ક્રમાંક પણ આપેલા છે, તો તમારે ફી ભરીને અને ફીની રસીદ અને જરૂરી ડોક્યુમેન્ટ સવારે 11 કલાકે મીટિંગમાં જોડાવાનું રહેશે. અને ડોક્યુમેન્ટ તમને ના ખબર હોય તો તેની લિંક પણ આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે. કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તે પણ તમારે જોઈ લેવાના છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી લિંક તમને મળી જશે, તેની મદદથી તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ કયા લઈ જવાના છે. ત્યારબાદ તમે રૂબરૂ કાઉન્સિલિંગ અથવા આઈઆઈટી ખાતે પણ તમે જઈ શકો છો. ત્યારબાદ નીચે જોઈએ તો કેટેગરી અને કેટેગરી મેરિટ ક્રમાંક છે, તો તમે જનરલ કેટેગરી ક્રમાંકની અંદર જોશો તો 201 થી 220 છે ક્રમાંક આપી દીધા છે. આ છે બીએસસી બીએડ. ત્યારબાદ છે એસઈબીસી 84 થી 85 છે. ત્યારબાદ છે એસસી 14 થી 27 છે. ત્યારબાદ એસટી છે 17 થી 29. ત્યારબાદ ઈડબ્લ્યુએસ છે 29 થી 21 કેટેગરી મેરિટ ક્રમાંક છે. ત્યારબાદ છે ઈડબ્લ્યુએસની અંદર બહેનો માટે છે, ઉપર છે ભાઈઓ માટે 16 થી 20 છે બહેનો માટે. ત્યારબાદ અધર સ્ટેટ છે તેનો 6 થી 9 છે. તો આ રીતનો પ્રોગ્રામ યોજાવાનો છે. લિંક આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની મદદથી તમે ડોક્યુમેન્ટ વિશેની માહિતી મેળવી શકો છો. જો વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરજો અને આઈઆઈટીની તમામ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને લેટેસ્ટ અપડેટ મળી રહે. જય હિન્દ, વંદે માતરમ.